કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જૂનું અને જાણીતું એવું જામફળનું શાક બનાવતા શીખીશું સૌ પ્રથમ આપણે ત્રણસો ગ્રામ જેટલા જામફળ લઈશું જામફળને આપણે મોટા સમારી લઈશું હવે આપણે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરીશું આમાં એક ચમચી જીરું નાખીશું જીરું તતળે ત્યારબાદ આમાં ચપટી હિંગ નાખીશું અને એક ચમચી હળદર નાખીશું હવે આપણે આમાં સમારેલા જામફળ નાખીશું જામફળ નાખ્યા બાદ આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયું છે આપણે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા જામફળ સામાન્ય ચડી ગયા છે હવે આપણે આમાં એક વાટકી ગોર નાખીશું તમે વધારે કે ઓછો નાખી શકો છો હવે આમાં દોઢ ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને પછી આને એકથી બે મિનિટ સુધી બહુ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયું છે આપણે આને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું શાક બહુ જ સારી રીતે ચડી ગયું છે આમાં નાખેલો ઘોર પણ એકદમ સારી રીતે ઓગળી ગયો છે આ શાક બનાવતા દરમિયાન આપણે આમાં જરાય પાણી નાખવાનું નથી અને તેલ પણ થોડું જ નાખવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું જો રેસીપી ગમી હોય તો કરી દો લાઇક શેર અને સબસ્ક્રાઇબ